હમણાં તો તમે વખાણ કરતા હતા. એ તો છે ને, ટેસ્ટમાં ઠીક છે. તમારે કોઈ ઝુપકાર કરવાની જરૂર નથી. તને ખબર છે અમારા ઘરમાં અન્નનો બગાડ નથી થતો, એટલે હું ખાઈ લઈશ. તો પણ હું તમને ખરાબ ખાવાનું તો નહીં જ ખાવા દઉં. લાવ, લાવ. ગુંડી છે, સાવ ગુંડી. મારા મોઢામાંથી કોળીઓ લઈને જતી રહી. ટેન ટેણે ઠેણે ઠેણે એ ચાલાકીમાં તો હું તારી માં છું. માં પ્રાણ જાય પર ખાના ન જાય. મહેરબાન સાહેબાન કદરદાન, હું છું ડી, એટલે કે તમારી ફેવરેટ ધૂન. અને મોટી બાની નાની બહુ સ્વરાની ટૂંક જ સમયની મહેમાન. તાલિયા તાલિયા તાલિયા. આશ, બધું સચવાઈ ગયું. હવે મારી ડોલીને વર્ડ નહીં પડે. આઈ હોપ કે તમે બધાએ મસ્ત જમવાનો એન્જોય કર્યું હશે. તો પછી તમારા પેટ માટે તાળીઓ પાડી દો. તાળીયા તાળીયા તાળીયા. આપણે અહીંયા ભેગા થયા છીએ એક પ્રોગ્રામ માટે જેનું નામ છે ભૂલી વિસરી યાદો, કે જેમાં આપણે બધી યાદોને તાજા કરવાના છીએ. તો આ પ્રોગ્રામને શરૂ કરીશું આપણે એક ગેમ થી. તો અહીંયા તમારી સામે છે બે બોલ, અને એમાં બહુ બધી ચિઠ્ઠીઓ છે. એક બોલમાં છે તમારા નામની ચિઠ્ઠીઓ, અને આ બોલમાં છે ગીતની ચિઠ્ઠીઓ. અને હવે હું જે ચિઠ્ઠી ઉપાડીશ પેરમાં, અને એની સામે જે સોંગ આવશે એના પર તમારે ડાન્સ કરવાનો છે. તો રેડી રેડી? ચલો તો હું ફાસ્ટ ચિઠ્ઠી ઉપાડું છું. સોંગ નું નામ છે શોલા જો ભડકે રે દિલ મેરા ધડકે રે. ચલો 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 પ્લે કરું. વન્ડરફુલ 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 આંટી, પ્લીઝ પ્લીઝ બેસો. વેરી ગુડ વેરી ગુડ, વોટ અ બ્રિલિયન્ટ પરફોર્મન્સ. તો હવે આ પરફોર્મન્સ પછી નેક્સ્ટ કોનો વારો છે જોઈએ.
ચીટમાં નામ છે મોટી બાનુ અને મીરા આંટી. તો બ્યુટીફુલ લેડીઝ, તમને ભૂલી વિસરી યાદોના કાર્યક્રમમાં મજા આવી કે નહીં? આંટી આંટી આંટી, તમે લોકો તો જોરદાર છો. આ પાર્ટી કમ ગેટ ટુગેધર માં તમે લોકોએ તો આગ લગાડી દીધી છે, આગ. તો આવી રીતે પછી એકવારમાં પતે તો ફરીથી પાર્ટી કરીશું આપણે. તો જલ્દીથી આપણે મળીએ છીએ ભૂલી વિસરી યાદો 2.0 લઈને. સાંભળ બેટા. હા આંટી. હવે પછીની પાર્ટી મારા ઘરે. વાત કરો છો આંટી. ચલો આપણને તો સ્પોન્સરશિપ પણ મળી ગઈ. તો ડન છે ભૂલી વિસરી યાદો 2.0 પ્રોગ્રામ તમારા ઘરે, જેમાં આપણે લાવીશું વિમેન ડાન્સ કોમ્પિટિશન. તો જલ્દીથી આપણે મળીએ એના માટે. ત્યાં સુધી તમને બધાને બાય બાય, શબ્બા ખેર અને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તો બહુ જ મજા આવી ગઈ હો. જમવાનું પણ જોરદાર અને આ ધૂન કેટલી મસ્ત છોકરી છે, કેટલી મળતાવડી અને હોશિયાર છે. હા, પ્રેમા અને મીઠડી તો બિલકુલ કુંદન જેવી. ધૂન બધા સાથે કેવી મેચ થઈ જાય છે. બહુ જ મજા પડી ગઈ આજની પાર્ટીમાં. હા ઇવાન, તે મને ઓલરેડી કીધું છે કે ધ્વનિત આવે છે, પણ મને તો એ જ નથી ખબર પડતી કે અહીંયા કામ શું છે, શું કામ આવે છે. છોડ હવે, આવવા દે ને. ખરેખર હું તો એટલી એક્સાઇટેડ છું ને. મોટી બાપ, તમે અહીંયા કઈ કામ હતું? મને બોલાવી લેતા હું આવી જાત. ના ના, કઈ કામ નતું. આ તો અમસ્તા જ તારી સાથે વાત કરવી હતી. તું ફોન પતાવી લે ને, હું રાહ જોઉં છું. તો બોલો ને મોટી બા. અરે આ ફોન ને તો વાર લાગશે, તમે બોલો ને. તો પછી હું આવું. હા મોટી બા, એક મિનિટ. લિસન, આઈલ કોલ યુ લેટર. હા હા, પછી કરું. બાય. હા મોટી બા, બોલો શું હતું, આદેશ કરો. આ ધૂન તમારી સેવામાં હાજર છે. ના, મારા મનમાં એક વિચાર આવ્યો કે તું આટલું બધું જમવાનું બનાવતા શીખી ક્યાંથી? મોટી બા, સાચું કહું, ભૂખ બધું જ શીખવાડી દે છે. જ્યારે તમારી પાસે કોઈ એવું નથી હોતું કે જે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકે, ત્યારે તમે જાતે જ પોતાની ઈચ્છા પૂરી કરતા શીખી જાઓ છો. મારા લીલાબા હતા ત્યાં સુધી તો મારે જે ખાવું હોય ને એ મને બનાવી આપતા હતા, પણ એમના ગયા પછી મારી પાસે એવું કોઈ જ નહોતું કે જેને હું કઈ કહી શકું, જેમની પાસે હું કોઈ ઈચ્છા વ્યક્ત કરી શકું. મારી પસંદ નાપસંદ કહી શકું કે કોઈ માંગણી કરી શકું. એટલે પછી હું જાતે જ બનાવતા શીખી ગઈ. મોટી બાપ, ઘણી વાર તો ખાવાના પણ ફાફા પડી જતા હતા, એટલે બસ મેં જાતે જ બનાવવાનું શીખી લીધું. અને તમને તો ખબર જ છે ને કે હું બ્લોગર છું, અને મેં બહુ બધું ફૂડ બ્લોગિંગ કર્યું છે, અને બહુ જ બધા સિટીમાં શું ફેમસ છે એ બધી જ મને ખબર છે, અને કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાય છે એનું પણ લિસ્ટ છે મારી પાસે. એટલે બસ મારું બધું જ જ્ઞાન મેં કામે વળગાડી દીધું. પણ આટલા ઓછા સમયમાં આટલું બધું કેવી રીતે બનાવી દીધું? મોટી બા, તમને ખબર છે હક્કા નૂડલ્સ તો બહુ ઇન્સ્ટન્ટલી બની જાય છે, સિમ્પલ રીતે. અને પછી મેં ફ્રીજમાં જોયું, તેમાં ગાજર અને ખોબી જ હતા, એટલે મેં મંચુરિયન બોલ્સ બનાવી દીધા. અને કેક ખાલી મેંદાના લોટની જ નથી બનતી, ઘઉંના લોટની પણ બને છે.